દીવમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન. દીવ શ્રી સમસ્ત ખારવા સમાજના પટેલ શાંતિલાલ હરજીભાઈ સોલંકી તેમજ તેમના ધર્મપત્ની સરલાબેન શાંતિભાઈ સોલંકી દ્વારા દીવની શાકભાજી માર્કેટના પ્રાંગણમાં આજે શક્તિની વિવિધ પૂર્વક પૂજન કરી સ્થાપના કરવામાં આવી. આસો સુધી એકમ થી આસો સુદ અગિયારસ સુધી દીવ શાકભાજી માર્કેટના પ્રાંગણમાં માતાજીના ગરબા રમાય છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના પ્રાંગણમાં પટેલ શ્રી તેમજ આગળનો માતાજીના હવન તેમજ પૂજાનો લાહો લીધો હતો. ત્રીસી દીવ શ્રી સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત ગરબાની સ્થાપના 1994માં શાંતિલાલ હરજીભાઈ સોલંકીના વડપણ હેઠળ થયેલ છે. તેઓ હાલ સમસ્ત ખારવા સમાજ દીવ પટેલ શ્રીનો કારભાર સંભાળી રહ્યા છે. તેમજ તેમના દ્વારા આયોજિત ગરબીનું વિશેષતા છે, આજના આધુનિક યુગમાં પણ દરેક ભાઈ બહેનો પારંપરિક રીતે બૂટ ચંપલ પહેર્યા વગર શ્રદ્ધાપૂર્વક સ્વયં શિષ્ટતાથી માતાજીના ગરબા રમે છે. દીવ શ્રી સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત આ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રમવામાં આવતા ખેલૈયાઓ સ્પર્ધા પણ યોજાઈ હતી. વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ સોલંકી દ્વારા ઇનામોની વર્ષા કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ દ્વારા બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસમાં આપી પ્રોત્સાહન વર્ધન કરવામાં આવ્યું હતું. જ્યારે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સતિકાંત ભાવજીભાઈ સોલંકી, ચેરમેન કરુણાબેન, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પણ ભેટો આપવામાં આવી હતી. ફરી જગ્યાએ તમારી આવી જાવ, લો ભારે જાજો. જય જય મના.